हेलो विद्यार्थी मित्रों, केम छो? धोरण 10ना गणितनी अंदर तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे 10मा धोरणना गणितनी अंदर 8मुं प्रकरण त्रिकोणमितिनो अभ्यास करी रह्या छीए अने आ चेप्टरनी अंदर आपणे जे त्रिकोणमितीय गुणोत्तरो छे एटले के साइन, कोस, टेन, कोसेक, सेक अने कोट, बराबर छ त्रिकोणमितीय गुणोत्तरोनो आपणे जे सामान्य माहिती होय मेळवी लीधी, बराबर एनो अभ्यास करी लीधो छे। હવે આપણને ખબર છે, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। આપણે એ પણ જાણીએ છીએ કે પછી કોસેક, સેક ને કોટ છે એ આ ત્રણેય કરતાં ઉલટા છે, બરાબર। હવે એના દાખલાઓ સ્વાધ્યાય 8.1ની અંદર આવે છે। એ દાખલાઓ કેવા હતા? તો કે કાટકોણ ત્રિકોણ આપેલો હોય, એમાં બે કાટકોણો સમાવતી બાજુનું અથવા તો કર્ણ એ ત્રણમાંથી કોઈ પણ બેનું માપ આપેલું હોય તો પેલા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુનું માપ છે એ મેળવી લેવાનું, બરાબર। પછી જે કોઈ બી ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને શોધવાનો કીધો હોય તો એ આપણને મેળવતા આવડી ગયો, બરાબર। હવે આપણે એવા દાખલાઓ તરફ આગળ વધવું છે જેની અંદર ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ કંઈક ખૂણાને અનુલક્ષીને હોય, આપણને ખબર છે, બરાબર ને। તો એ અમુક ચોક્કસ ત્રિકોણમિતીય ગુણોત્તરોના આપણે મૂલ્ય, બરાબર, ખૂણાના અમુક ચોક્કસ મૂલ્યો માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય આપણે મેળવતા શીખવાય, બરાબર। પરંતુ એના માટે હું તમને બે અગત્યની ત્રિપુટીઓ વિશે સમજાવીશ જે તમારે યાદ રાખવાની છે। પહેલી ત્રિપુટી, જો કાટકોણ ત્રિકોણની અંદર ખૂણા બીનું માપ 90 હોય અને બાકીના બંને ખૂણા એકસરખા હોય, બરાબર, એટલે કે આનું માપ 45, આનું માપ 45, બરાબર ને। બાકી તો 90 જ વધ્યું, 180માંથી 90 બાદ કરી નાખો તો બંને ખૂણા 45-45ના થયા, તો એનું ને સીનું માપ 45-45 છે, બરાબર ને। તો એની સામેની બાજુઓ બી સમાન હોય, આ બંને બાજુ પણ સમાન હોય કાટખૂણો સમાવતી બાજુ। હવે માન લે કે આનું માપ 1 છે, આનું માપ 1 છે। હવે જો તમે પાયથાગોરસનું પ્રમેય લગાડશો મિત્રો તો તમને એસીનું માપ મળશે વર્ગમૂળ 2। તો આ એક ત્રિપુટી છે પાયથાગોરસના પ્રમેયની, બરાબર, એ છે 1:1 વર્ગમૂળ 2, મતલબ કાટખૂણો સમાવતી બાજુનું માપ 1:1 હોય તો કર્ણનું માપ વર્ગમૂળ 2 થાય, બરાબર ને। એક આ યાદ રાખવાની છે, બરાબર, જો આ બેનું માપ 1:1 હોય પાયથાગોરસનું પ્રમેય લગાડશો તો વર્ગમૂળ 2 થશે, બરાબર। હવે એક બીજો ત્રિકોણ તમારે આવો યાદ રાખવાનો છે જેની અંદર આપણે ખૂણા ABCમાંથી ખૂણા બીને કાટખૂણો કહી દીધો, બરાબર, અને ખૂણા સીનું માપ મેં 30 લીધું તો ખૂણા એની પાછળ કેટલું વધે? 60 વધે, બરાબર ને, કારણ કે એ ને સીનો સરવાળો 90 થાય। આ ખૂણો બી 90 લઈ જાય 180માંથી તો પાછળ બે પાછળ 90 જ વધ્યા, બરાબર। તો એ ને સી આમ જો તો એકબીજાના કોટિકોણ છે, ધોરણ 9ની અંદર ખૂણાના પ્રકાર યાદ કરો કોટિકોણની જોડ, બરાબર, તો આ બી એકબીજાના કોટિકોણ છે। હવે એની અંદર ત્રિપુટી આવી બને છે કે જો આનું માપ, એના માટે તમારે એક વાક્ય યાદ રાખી લેવું, સમરૂપતાની અંદર આવે છે ત્રિકોણની, કે ભાઈ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણની 30નો ખૂણો હોય ને એની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય, બરાબર। મતલબ જો હું આનું માપ 2 લઈ લઉં, બરાબર, અને આનું માપ હું 1 લઈ લઉં, બરાબર, 30ની સામેનો ખૂણો જે કર્ણ કરતાં અડધો હોય તો આનું માપ 2 હોય તો આનું માપ 1 થાય, બરાબર। હવે જો હું પાયથાગોરસનું પ્રમેય લગાડીશ અને હું BCનું માપ મેળવીશ તો એ મને વર્ગમૂળ 3 મળશે। તો એક ત્રિપુટી છે 1√3 અને 2, મતલબ કાટખૂણો સમાવતી બાજુનું માપ 1√3 હોય તો કર્ણનું માપ કેટલું મળે? 2, બરાબર। આ મેં બે ત્રિપુટી તમને કીધી, એક છે 1√2 અને એક છે 1√3 અને 2। પરંતુ આ બંને ત્રિપુટી માટે જરૂરી છે મારે આ બંને ખૂણાઓ, એક 45નો ખૂણો, 30નો ખૂણો અને 60નો ખૂણો, બરાબર। હવે આપણે આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરોના કેટલાક ચોક્કસ ખૂણાઓ માટે મૂલ્ય મેળવતા શીખી લઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા સાઇન, કોસ, ટેન જે આપણા ગુણોત્તર છે, બરાબર, એની વાત કરીએ તો ત્રિકોણમિતીય ગુણોત્તરોને આપણે અહીં લખશું, બરાબર, અને આ બાજુ આપણે ખૂણાના માપ લખશું, રેડી, એક બાજુ ખૂણાના માપ ને એક બાજુ ગુણોત્તરના માપ લખશું। તો સૌથી પહેલો ગુણોત્તર છે આપણો કોણ છે? તો કે સાઇન, બરાબર, સૌથી પહેલો ગુણોત્તર સાઇન છે। હવે કેટલાક ચોક્કસ ખૂણા જેમ કે સાઇનનું 0 માટે માપ, અત્યાર સુધી આપણે શું કરતા, સાઇન બી ને સાઇન સી ને એવું કહેતા હતા, હું બીનું સીનું માપ કંઈક લઈ લઉં, બરાબર, માન લે કે સાઇન 0નું કંઈક મૂલ્ય હોય, સાઇન 10નું કંઈક મૂલ્ય હોય, સાઇન 50નું કંઈક મૂલ્ય હોય, બરાબર, પરંતુ એનું તો આખું કોષ્ટક આવે છે, આપણે આખું કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી। 10મા ધોરણની અંદર આપણે અમુક ચોક્કસ ખૂણાઓ જ યાદ રાખવાના છે, જેમ કે 0નું માપ, પછી 30ના ખૂણા માટે, મતલબ સાઇન 30નું માપ કેટલું થાય,
टेन तीस नु माप केटलू थाय अपने याद रखवानुं छे बराबर। एज रीते पिस्तालीस ना खूणा माटे, साठ ना खूणा माटे अने नेवू ना खूणा माटे बराबर। तो आपणे आ पांच मूल्य माटे बराबर आपणे याद रखवानुं छे क्या क्या खूणा, जीरो, तीस, पिस्तालीस, साठ अने नेवू बराबर। आ पांच खूणा माटे आपणे वात करवानी। आ पांच खूणामांथी आपणे पहेला तो जीरो ने नेवू नी चर्चा थोड़ी वार पछी करशुं। पहेला आपणे तीस, पिस्तालीस ने साठ ना माप मेळवता शीखी लईए बराबर। હવે એના માટે મેં તમને આ બે ત્રિપુટીઓ કીધી એ યાદ રાખજો। કાટકોણ ત્રિકોણની અંદર જો કાટનો સમાવતી બાજુનું માપ એક એક હોય તો કર્ણનું માપ બે થાય ત્યારે ખૂણા પિસ્તાલીસ પિસ્તાલીસના હોય બરાબર। બીજી ત્રિપુટી યાદ રાખજો, જો કાટકોણ સમાવતી બાજુનું માપ એક અને વર્ગમૂળ ત્રણ હોય તો કર્ણનું માપ બે થાય ત્યારે ખૂણા છે એ સાઠ અને ત્રીસના હોય। રેડી, ચાલો હવે આપણે જે આગળ સાઈન ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ આજે ગુણોત્તરનો ઉપયોગ છે એની મદદથી આ ખૂણા મેળવતા શીખીએ। તો સૌથી પહેલાં સાઈનનું માપ આપણે ત્રીસના ખૂણા માટે લખવું છે, તો સાઈનનું માપ હું ત્રીસના ખૂણા માટે અહીં લખું બરાબર। તો ત્રીસના ખૂણા માટે મારે માપ જોઈએ તો ત્રીસના ખૂણા ઉપર આવીને બેસી જાઓ। હવે સાઈન એટલે શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ। તો ત્રીસના ખૂણાની સામેની બાજુ કેટલી છે ભાઈ, એક, અને કર્ણ કેટલો છે, બે। તો અહીંયા આપણને આન્સર મળશે એકના છેદમાં બે બરાબર। મિત્રો સાઈન ત્રીસનું મૂલ્ય વન બાય ટુ શું કામે છે એ યાદ રાખજો। પાઠ્યપુસ્તકમાં આપણને કોષ્ટક આપેલું છે, સમજૂતી પણ આપેલી છે, પરંતુ ખાલી કોષ્ટક પાકું કરવું થોડું હાર્ડ પડશે, જેથી કરીને આ રીતે તમને સરળતાથી યાદ રહી જશે। આવી જ રીતે પિસ્તાલીસ, તો પિસ્તાલીસના ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ આવી જાઓ, બંને ખૂણા પિસ્તાલીસના જે કોઈ પણ ખૂણા ઉપર આવી જાઓ। તો પિસ્તાલીસ માટે સાઈનનું મૂલ્ય તમારે જોતું હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો એ સામેની બાજુ એક છે અને કર્ણ વર્ગમૂળ બે છે એટલે એકના છેદમાં વર્ગમૂળ બે। એ જ રીતે સાઠનો ખૂણો જોઈએ છે તો સાઠનો ખૂણો, તો સાઠના ખૂણા માટે સામેની બાજુ વર્ગમૂળ ત્રણ ને કર્ણ બે, તો આનું મૂલ્ય આપણને મળશે વર્ગમૂળ ત્રણના છેદમાં બે બરાબર છે। તો આ રીતે આપણે ત્રણ મૂલ્ય સાઈનના ખૂણા માટે મેળવી લીધા, સાઈન ત્રીસનું માપ, પિસ્તાલીસનું માપ અને સાઠનું માપ। હવે આ જ રીતે આપણે કોસ બરાબર, પછી ટેન, પછી કોસેક, સેક અને કોટ છે, છ ગુણોત્તરના મૂલ્ય મેળવી શકીએ છીએ। પરંતુ કોષ્ટકને યાદ રાખવા માટે હું તમને હજી એક ટ્રીક શીખવાડું બરાબર। આ ત્રણ મૂલ્ય તો આપણને આ રીતે મળી ગયા, એની પાછળનો લોજિક સમજાઈ ગયો આપણને, બાકી વધે છે બે માપ, એક જીરો અને નેવું। તો જીરો ને નેવું કઈ રીતે મેળવશું, તો એના માટે તમે થોડું ઇમેજિન કરી લ્યો। જો મારે સાઈન જીરોનું માપ જોતું હોય બરાબર, તો માની લ્યો કે આપણે આ ખૂણા ઉપર જઈએ બરાબર। હવે જીરોનો ખૂણો બનાવો હોય તો મારે પહેલાં પિસ્તાલીસના ખૂણાને જીરો સુધી લઈ જવો પડશે બરાબર। હવે તમે વિચારો કે પિસ્તાલીસના ખૂણાને હું જીરો સુધી લઈ જવા માટે એને ઘટાડતો જાઉં, જીરો જ્યારે બને ત્યારે કર્ણ અને આ પાસેની બાજુ બંને ભેગા થઈ જાય, તો સામેની બાજુનું માપ તમે જોઈ લો જીરો થઈ જશે। તો સામેની બાજુનું માપ જીરો થઈ જાય, છેદમાં કર્ણ, જીરોના છેદમાં કાંઈ પણ મૂકો તો સાઈન જીરોનું મૂલ્ય આપણને જીરો જ મળે છે। એવી જ રીતે સાઈન નેવુંનું મૂલ્ય કેવી રીતે મળશે, તો કે એના માટે આ જ ખૂણાને આપણે વધારવો પડશે બરાબર ને। વધારતા જઈએ નેવું સુધી પહોંચાડવો, તો નેવું સુધી પહોંચાડવા માટે તમે એક કલ્પના કરો કે સામેની બાજુ નજીક આવશે અને મોટી થતી જશે બરાબર, જ્યારે પાસેની બાજુ ટૂંકી થતી જશે। એક સમય એવો આવશે કે પાસેની બાજુ હાવ જીરો થઈ જાય અને આ જે કર્ણ છે એકદમ ઊભો થઈ જાય અને સામેની બાજુ કર્ણ જેવડી થઈ જશે બરાબર। તો સામેની બાજુ જેટલી છે એટલો જ કર્ણ બનશે, તો મતલબ સામેની બાજુનો અને કર્ણનો ભાગાકાર એક થઈ જશે એટલે આપણે સાઈન નેવુંનું મૂલ્ય એક લખીએ છીએ બરાબર। બીજું, સાઈનનું મૂલ્ય હંમેશા બરાબર તમને જીરો અને એકની વચ્ચે બરાબર, અથવા તો તમે એવું કહી શકો કે એકથી ઓછું જ મળશે। એવું કેમ, કારણ કે સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ હંમેશા મોટો હોય, છેદ હંમેશા મોટો હોય ત્યારે અપૂર્ણાંકનું મૂલ્ય એક કરતાં નાનું થાય। એવી જ રીતે કોસનું મૂલ્ય બી આપણને હંમેશા એક કરતાં ઓછું મળશે। હવે ટેનનું મૂલ્ય એ કાંઈ પણ મળી શકે, કારણ કે ટેન એટલે સામેની બાજુ અને પાસેની બાજુ, એ તો કોઈ બી બાજુ મોટી ને કોઈ બી બાજુ નાની હોઈ શકે, તેનું મૂલ્ય કાંઈ પણ મળે। જો કે આ વિકલ્પો આગળ 8.1ની અંદર આવી ગયા છે, આ પ્રશ્નો હું અત્યારે જે તમને કહી રહ્યો છું એ પ્રશ્નો 8.1ની અંદર છે બરાબર। તો એનો ઉપયોગ કરીને 8.1માં તમે જે વિકલ્પો છે એને સોલ્વ કરી લેજો કે સાઈનનું કોસનું મૂલ્ય હંમેશા એક કરતાં નાનું। એવી જ રીતે કોસેક ને સેકનું મૂલ્ય, તો કે એમાં કર્ણ અંશમાં હોય એટલે એનું મૂલ્ય હંમેશા એક કરતાં મોટું બરાબર। ચાલો, તો આપણને એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, આ ત્રણ ગુણોત્તર કેવી રીતે આવી ગયા એનું આપણને કારણ પણ ખબર પડી ગઈ। હવે પછીના મૂલ્ય મેળવવા માટે તમે આ ટ્રીકનો એઝ યુઝ્યુઅલ ઉપયોગ કરી શકો છો, પરંતુ
પહેલી લાઈન આવડી જાય તો એના ઉપરથી બાકીની બધી લાઈન કઈ રીતે કરવી એ પણ હું તમને શીખવાડી દઉં. જુઓ, કોષનું મૂલ્ય તમારે જોતું હોય ને તો તમારે આ લાઈનને ઉલટા ક્રમમાં લખી નાખવાની. મતલબ કોષમાં જે 90નું, સાઈનમાં જે 90નું મૂલ્ય હતું ને એ કોષમાં 0નું થઈ જશે. વળી 60માં જે મૂલ્ય હતું એ કોષમાં 30નું મૂલ્ય થઈ જશે. 45માં હતું એ 45માં એમ નેમ રહેશે, 30માં હતું એ 60માં આવી જશે, અને 0માં હતું એ 90માં આવી જશે. એટલે આ કોષની લાઈન તૈયાર. બરાબર છે મિત્રો. હવે 10ની લાઈન જોઈએ છે. 10ની લાઈન શીખવી હોય તો સાઈન ભાગ્યા કોસ એટલે 10 થાય. બરાબર ને? કારણ કે 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુના છેદમાં કર્ણ લગાવી દો તો સાઈનના છેદમાં કોસ થઈ જશે. એટલે 10નું મૂલ્ય તમને સાઈનના છેદમાં કોસ જેટલું મળે. મતલબ આ બંનેનો ભાગાકાર કરીને એ લખવાનું. સાઈન તો છે, છેદમાં કોસ છે, બંનેનો ભાગાકાર કરવાનો. 0 ના છેદમાં 1, 0. હવે 1 ના છેદમાં 2 અને √3/2 ભાગાકાર કરીએ તો અહીંયા તમને સાઈડમાં હિસાબ કરી દો. 1 ના છેદમાં 2 અને એના છેદમાં √3/2 અને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ આવીએ તો અંશ છેદ ઉલટા થઈ જાય, 2-2નો છેદ ઉડી જાય, 1/√3 વધે. તો આનું માપ આપણને મળશે 1/√3. આ તો બંને સરખા જ છે, ઉડી ગયા જવાબ 1. વળી આમાં એવી જ રીતે તમે છેદ ઉડાડો તો √3/2 છે અને ભાગાકારમાં જે ઉપર ગુણાકારમાં લઈ આવો તો 2 ઉપર આવી જાય, 2 ઉડી ગયા તો √3 મળશે. અને અહીંયા 1 ના છેદમાં 0 મતલબ કોઈ સંખ્યાને 0 વડે ભાગી જ શકાય ને એનો જવાબ ન મળે એટલે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ આ અવ્યાખ્યાયિત પદ છે, આનું મૂલ્ય મળે નહીં. બરાબર મિત્રો. હવે એવી જ રીતે પછીની જે 3 લાઈન છે, કોસેક્સ 1 ને કોટ, એ તો ખબર જ છે સાઈન કોસ 10 થી ઉલટા છે. મતલબ કોસેકમાં જોતું હોય તો સાઈનને ઉલટાઈને લખી નાખો. હવે જો સાઈનને ઉલટાવો તો 0ના, અત્યારે 0 મતલબ 0ના છેદમાં કાંઈ ન હોય તો એને ઉલટાવશો તો 1 ના છેદમાં 0 થશે, જે શક્ય નથી. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 નહીં ચાલે. બરાબર. તો આપણે એને શું કહી દઈએ? અવ્યાખ્યાયિત. કારણ કે કોઈ વસ્તુનો આપણે 0 ભાગ કઈ રીતે કરી શકીએ ભાઈ? બરાબર. તો અહીંયા આપણે લખી નાખ્યું કે આ અવ્યાખ્યાયિત છે. વળી કોસેકની અંદર 30નું મૂલ્ય જોતું હોય તો સાઈન 30ને ઉલટાવો. 1 ના છેદમાં 2 છે તો 2 ના છેદમાં 1, છેદમાં 1 લખવાની જરૂર છે નહીં. વળી 45ને ઉલટાવો તો √2/1 આવશે, તો વળી છેદમાં તો 1 હોય, ત્યાં પણ લખવાની જરૂર નથી. 60ને ઉલટાવો તો 2/√3 અને 90ને ઉલટાવો તો 1 ના છેદમાં કાંઈ ન હોય તો 1 જ હોય, ઉલટાવો તો 1 ના 1 જ રહે. બરાબર ને? 1 ના છેદમાં કાંઈ નથી તે 1 છે તો ઉલટાવો તો એનું જ રહેવાનું છે. એવી જ રીતે કોસ સેકની વાત કરીએ તો કોસને ઉલટાવતા જઈએ, 1ને ઉલટાવો તો 1. બરાબર. કારણ કે કોસથી ઉલટા કોણ હોય? સેક. તો કોસની લાઈનને ઉલટા ક્રમમાં લખીએ. બરાબર. ઉલટા ક્રમમાં નહીં પરંતુ એના દરેક મૂલ્યને ઉલટાવતા જઈએ. વળી આને તમે √3/2ને ઉલટા ક્રમમાં લખશો તો 2/√3. 1/√2ને ઉલટા કરી નાખીએ તો √2. 1/2ને ઉલટા કરીએ તો 2. અને 0 ના છેદમાં 1ને પાછા ઉલટા કરીએ એટલે 1 ના છેદમાં 0, જે શક્ય નથી. એટલે અહીંયા આપણે લખી નાખવાનું થાય અવ્યાખ્યાયિત. બરાબર. હવે આવી જઈએ કોટમાં. સેમ સિચ્યુએશન, 10 કરતાં ઉલટા ક્રમમાં. તો 10 કરતાં ઉલટા મૂલ્ય, ઉલટા ક્રમમાં નહીં. બરાબર. સાઈનની લાઈન છે એને ઉલટા ક્રમમાં કોષની અંદર લખવાની. અહીંયા મૂલ્યને ઉલટાવતા જવાના છે. 0 ના છેદમાં 1 છે, વળી ઉલટાવો તો 1 ના છેદમાં 0, એટલે કોટ 0નું મૂલ્ય બી અવ્યાખ્યાયિત મળશે. હવે કોટનું 30 માટે મૂલ્ય તો √3. બરાબર. 1/√2ને ઉલટાવો એટલે √3 થઈ જાય. 1ને ઉલટાવો તો 1, એટલે કોટ 45નું મૂલ્ય 1. √3ને ઉલટાવીએ તો 1 ના છેદમાં √3. અને અવ્યાખ્યાયિત મતલબ એ શું હતું? 1 ના છેદમાં 0 હતા, એને ઉલટાવો તો 0 પાછા ઉપર આવતા રહીએ એટલે એનું મૂલ્ય, કોટ 90નું મૂલ્ય 0 થઈ જશે. આ તમામ મૂલ્યનો ઉપયોગ કરી અને તમારે દાખલા આપોઆપ 2ના ગણવાના થશે. એટલે દરેક મૂલ્યને વ્યવસ્થિત રીતે સમજીને કઈ રીતે કોષ્ટક યાદ રાખવું એ પણ વ્યવસ્થિત રીતે શીખી લ્યો. ખાલી સાઈનની 1 લાઈન સમજાઈ જશે તો બાકીની બધી લાઈન તમે કઈ રીતે યાદ રાખી શકશો એ મેં તમને સમજાવી દીધું મિત્રો. હવે આનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના થશે 8.2માં. બરાબર. તો મૂલ્ય તમને બધા વ્યવસ્થિત રીતે યાદ હોવા જોઈએ. તમે એવું બી કરી શકો છો કે સૌથી પહેલાં સાઈનની લાઈન છે વ્યવસ્થિત રીતે યાદ રાખી લો, પછી કોષની લાઈનને ઉલટા ક્રમમાં લખો, આનો ભાગાકાર કરતા જાઓ. અને એ પણ કરી શકો છો કે ત્રિકોણનો ઉપયોગ કરી અને 3 માપ તો મેં કઈ રીતે મેળવાય તમને સમજાવી દીધું. બરાબર. 0 અને 90માં તમારે મેં કીધું એ રીતે ઇમેજિન કરવાનું છે કે સાઈન 0 મેળવવા જાઓ તો સ્લોપ છે, બરાબર, જે કર્ણ છે સૌ ઢળી જશે એટલે સામેની બાજુ 0 થઈ જાય, તો 0 ના છેદમાં કર્ણ એટલે 0 જ થવાનું. વળી તમે 90નો ખૂણો કરવા જાઓ તો સામેની બાજુ છે એ આખી કર્ણ જેવડી થઈ જાય, તો કર્ણ અને સામેની બાજુ સરખા થઈ ગયા એટલે છેદ ઉડી જાય, તો 1 જવાબ આવે.
એટલે 90 નું મૂલ્ય 1 થશે બરાબર તો તમારે આટલું કોષ્ટકની અંદર વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે જોઈ લ્યો વ્યવસ્થિત રીતે કોષ્ટક